નમસ્કાર મિત્રો હું પરમાર ચિરાગ આજના વિડીયોમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું શિયાળાની અંદર બે વસ્તુ ઘણા બધા લોકોને બે વસ્તુની તકલીફ જોવા મળતી હોય છે પહેલી છે શરદી અને બીજી છે ઉધરસ જી હા મિત્રો શરદીનો વિડીયો જો તમે ના જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર આપ ટ્ક કરજો એટલે જે લોકોને શરદીની એલર્જી અથવા વારંવાર વારંવાર શરદી થઈ જતી હોય તો એનો વિડીયો આપણે આઈ બટન ઉપર અને નીચે ડિસ્ક્રિપ્શનની લિંકમાં પણ આપણે પ્રોવાઇડ કરેલો છે પરંતુ આજના વિડીયોમાં આપણે ઉધરસ જી હા મિત્રો ઘણા લોકોને શિયાળાની અંદર અવારનવાર ઉધરસ થઈ જતી હોય છે અને આ ઉધરસ અમુક વખતે તો એટલી બધી આવતી હોય છે કે જેના કારણે ઘણા ગળામાં પણ મિત્રો ઘણા લોકોને છોલાઈ જતું હોય છે એટલે બ્લીડિંગની પણ તકલીફ થઈ જતી હોય છે તો આજના વિડીયોમાં હું આપણી સમક્ષ એકદમ આસાન ઘરેલું ઉપાય લઈને આવ્યો છું જો તમે આ ઉપાય ફોલો કરશો તો માર્કેટમાં મળતી કોઈ પણ સિરપ તમારે પીવાની જરૂર નહીં પડે અને શિયાળાની અંદર તમને કોઈ પણ શાકભાજીવાળાની દુકાન જશો તો આ તમને આ વસ્તુ આસાનીથી મળી જશે તો એના માટે વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને જો સબ્સ્ક્રાઇબ તમે ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાયકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ ઉપાયની અંદર મિત્રો આપણે વાત કરીએ તો કોઈ પણ શાકભાજીવાળાની દુકાને તમે જશો ત્યાં અત્યારે શિયાળાની સિઝન આપણે ચાલી રહી છે તો જે હળદર આવે છે જે લીલી હળદર એ આસાનીથી તમને મળી જશે તો એ તમારે લઈ આવવાની છે અને આદુ આ બે વસ્તુ તમારે શાકભાજીવાળાની દુકાનથી તમને આસાનીથી મળી જશે આ બે વસ્તુ તમારે ત્યાંથી લઈ આવવાની ત્યારબાદ આપણે પ્રયોગની અંદર જો વાત કરીએ તો એની અંદર આપણે શું કરવાનું છે તો નાનો ટુકડો જે લીલી હળદર છે એનો નાનો ટુકડો લેવાનો છે ત્યારબાદ આદુનો પણ જરાક એ નાનો ટુકડો લેવાનો છે આ બંને વસ્તુના નાના ટુકડા લેવાના છે અને એને આપણે ખલની અંદર આપણે મૂકવાના છે અને સાતથી આઠ પત્તા આપણે તુલસીના લેવાના છે જી હા મિત્રો ત્રણેય વસ્તુ હળદર આદુ અને જે તુલસીના જે પત્તા છે એ ખલની અંદર આપણે તમારે લઈ લેવાના અને બરોબર વાટી દેવાના એટલે એક પેસ્ટ જેવું બની જશે એ પેસ્ટને આપણે ઘરણીની ઉપર આપણે મૂકવાનું અને હાથની મદદથી તમે પ્રેસ કરશો એટલે ફિલ્ટર થઈને નીચે એક રસ રેડી થઈ જશે આ એટલે એક ચમચી જેટલો તમારે રસ લેવાનો છે અને અડધી ચમચી આપણે દેશી મધ નાખવાનું દેશી મધ આપણે મિક્સ કરવાનું છે જી હા મિત્રો આ જે ત્રણેય વસ્તુનો આપણે જે રસ છે એની એક ચમચી જેટલો રસ લેવાનો છે અને અડધી ચમચી દેશી મધ આ બંને વસ્તુને મિક્સ કરી દેવાનું અને તમારે દિવસમાં સવારે અને રાત્રે સૂવા જાઓ એ પહેલાં બે દિવસમાં તમારે બે વખત આનું સેવન કરવાનું છે આ વસ્તુનું સેવન કરશો તો જે લોકોને જૂનામાં જૂની ઉધરસ હશે અને શિયાળાની અંદર તો ખાસ મિત્રો ઉધરસની સમસ્યા ઘણા બધા લોકોને થતી હોય છે તો આ વિડીયો છે એ મેક્સિમમ લોકોને શેર કરો જેથી ઘણા બધાની મદદ થઈ રહે એકદમ આસાન ઉપાય છે અને આના માટે તમારે કોઈ માર્કેટમાંથી કોઈ સિરપ પીવાની પણ મિત્રો જરૂર નહીં નહીં પડે આ ઉપાય કરશો તો આસાનીથી તમારી ઉધરસ મટી જશે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર Thank you, Mithra Jain. Have a nice day.